અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ સર્વે અનુસાર અમદાવાદ સાતમું સૌથી સસ્તું શહેર સસ્તા શહેર અંગે યુવાનોએ મત આપ્યા વિશ્વના ચલણ સામે દેશનું ચલણનું મૂલ્ય ઓછું ન કહી શકાય સાથે જ અમદાવાદ પણ મોંઘવારી દેશના અન્ય શહેર કરતા વધુ છે અમદાવાદ અને વૈશ્વિક સ્તરના જીવન ધોરણમાં મોટો તફાવત છે વિશ્વનું સાતમું શહેર છે એટલે કે સસ્તું શહેર છે તે બન્યું છે આપણી પાસે યુવાનો પણ છે આ સાતમું જે વિશ્વની અંદર સૌથી સસ્તું શહેર બન્યું છે તે અંતર્ગત તેઓ શું કહી રહ્યા છે જોકે મહત્વની વાત એ છે કે જે ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ દ્વારા આ સર્વે છે તે કરવામાં આવ્યો છે અને તેમાં અમદાવાદ વિશ્વમાં સાતમું સસ્તું શહેર છે તે દર્શાવે છે જોકે એકસો ને તોતેર જેટલા દેશોનું જીવન ધોરણ ખર્ચના આધારે આ તમામ પ્રકારનો જે સર્વે છે તે કરવામાં આવ્યો હતો જે સર્વે થયો છે એને લઈને યુવાનો છે આપણી સાથે યુવાનોનો મત શું છે યુવાનો શહેર જે સસ્તું બન્યું છે એને લઈને શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું સાતમું શહેર વિશ્વની અંદર સસ્તું શહેર ગણાય છે અમદાવાદ આપ શું માની રહ્યા છો આપનો મત શું મારું એવું કહેવું છે કે આપણે જે ઇન્ડિયન કરન્સી છે એ આ બીજી કન્ટ્રીના જે કરન્સી છે એના કરતા એનું મૂલ્ય ઘણું ઓછું છે જેના કારણે થઈને અમે જે લોકલ અહીંયા એરિયામાં રહીએ છીએ એ લોકોને એના લીધે ટ્રાન્સપોર્ટેશન છે આ છે એ બધામાં અમને લોકોને વધારે ઇસ્યુઝ થઈ રહ્યા છે અમને લોકોને સચ પણ ચીપર લાગી રહ્યું નથી ચોક્કસથી તો તેઓ નથી માનતા કે અમદાવાદ સસ્તું શહેર હોય આપ શું માનો છો આપને લાગે છે કે અમદાવાદ વિશ્વમાં સસ્તું શહેર હોય ના કારણ કે વિદેશીની અંદર જુદા પેટ્રોલની વાત કરું તો વિદેશીમાં જે ભાવ છે એના કરતા અહીંયા વધારે જોવા મળે છે ને એમ તો હું એવું કહીશ કે અહીંયા બધું થતી હોય છે ને તો બી અહીંયા આપણે ભાવ વધારે છે ત્યાં વિદેશીના ને એના કારણે ત્યાં હોવા છતાંય તો એ નથી એમ ત્યાં નથી ભાવ સ્ટેબલ નથી રહેતા એના કારણે પણ આ માની રહ્યા છે આપ શું માનો છો જીવન ધોરણનો આ જે સર્વે છે તે થયો છે

જેમ તમે જોવો છો એમ દિવસે ને દિવસે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ટામેટા એસી રૂપિયા કિલો થઈ ગયા છે જેથી મિડલ ક્લાસ લોકોને આવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુ આટલા મોંઘા ભાવે મળી રહી છે તે તે યોગ્ય ના કહેવાય એટલે દિવસે ને દિવસે ભાવમાં બહુ વધારો થઈ રહ્યો છે જે યોગ્ય નથી ભાવ વધારો છે તે દિવસે દિવસે જોવા મળી રહ્યો છે એની સામે તેઓ સસ્તું શહેર છે તે નથી ગણી રહ્યા અન્ય લોકો પણ છે તેમની સાથે શું કહેશો વિશ્વમાં સાતમું શહેર ગણી રહ્યા છે આમ જોવા જઈએ તો એક પ્લસ પોઈન્ટ કહેવાય પણ આ પ્લસ પોઈન્ટને તમે કેવી રીતે જોઈ રહ્યા છો મને તો કોઈ પણ અંદાજે પ્લસ પોઈન્ટ લાગતો નથી માઇનસ પોઈન્ટ જ દેખાય છે કેમ કે તમે જુઓ તો દર વખતે ત્રણ સત્રમાં વિધાનસભા આવે છે દર વખતે જીએસટી ના ભાવ વધારે છે કોઈ વસ્તુમાં વધારે છે કોઈ વસ્તુમાં ઘટાડે છે ચાહે ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ આઇટમ લઈ લો ઘણી બધી એ લોકો ધારો કે જે છૂટ કરી તો બીજી સામે એની એ લોકો એટલો કરી નાખે છે તો તમને સસ્તું કયા એંગલ થી લાગે છે મને હજુ પણ ખબર નથી પડતી ચોક્કસ તો અનેક પ્રકારના જે તર્ક છે તે યુવાનોએ આપ્યા છે તેમનું કહેવું છે કે જે રીતે વિશ્વ છે વિશ્વની સરખામણીએ અમદાવાદનું જે જીવન ધોરણ છે તેની લાઈફસ્ટાઈલ પણ અલગ છે તેની સ્થિતિ અને દિશા પણ અલગ છે આ તમામ પ્રકારના જે કારણો છે સાથે સાથે જે જે રૂપિયાની વાત કરવામાં આવે તો રૂપિયો ડોલરની સામે નબળો છે તે પણ કારણ છે આ તમામ પાસા જોતા એવું લાગી રહ્યું છે કે સાતમા સ્થાને છે પરંતુ સૌથી સસ્તું શહેર છે તે નથી ગણી રહ્યા આ યુવાનોનો મત છે કેમેરા પર્સન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી અમદાવાદ